गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने गर्भ अवरोधक जितनी पांच जितनी पद्धतियों जोई थी जे अनिच्छित गर्भपात ने अटकाववा माटे अथवा तो गर्भ ने अटकाववा माटे जुदी जुदी पद्धतियों थी। सामान्य रीते आवी जे पद्धतियों छे ए वस्ती वधाराना घटाड़ा ने नियंत्रित करे छे, बराबर। तो एवी घणी बधी पद्धतिओ विशे आपणे अभ्यास कर्यो हतो। हवे आजे आपणे प्रेरित गर्भपात एटले के मेडिकल टर्मिनेशन ऑफ प्रेग्नेंसी। सामान्य रीते आपणे जोईए तो गर्भधारणना पूर्ण समय पहला स्वैच्छिक रीते जे गर्भपात अथवा तो इरादापूर्वक के स्वैच्छिक रीते जे गर्भपात करावामां आवे छे एने आपणे प्रेरित गर्भपात कहीए छे, एटले के मेडिकल टर्मिनेशन ऑफ प्रेग्नेंसी कहीए छे। के जे इरादापूर्वक अथवा तो स्वैच्छिक कपल युगल जे छे तेनी मर्जी थी करावामां आवतुं होय एटले एने आपणे प्रेरित गर्भपात अथवा तो मेडिकल टर्मिनेशन ऑफ प्रेग्नेंसी कहीए छे। विश्वनी वात करीए तो विश्वमां दर वर्षे 45 થી 50 મિલિયન ગર્ભપાત થાય છે। 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે થાય છે। સામાન્ય રીતે જોઈએ તો આ જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે પ્રેરિત ગર્ભપાત છે એ વસ્તી નિયંત્રણમાં વધારે મોટો ભાગ ભજવે છે, એટલે કે વસ્તી વધારાના ઘટાડાના નિયંત્રણમાં ભાગ ભજવે છે, ફાયદાકારક છે। પરંતુ શું એને કાયદાકીય બનાવવું એ યોગ્ય છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો એ એમટીપી ને સ્વીકારવું કે કાયદાકીય બનાવવું એ ચર્ચાનો વિષય છે, કારણ કે એની સાથે કેટલીક કારણ કે ગર્ભને મારવો એટલે કે ગર્ભપાત કરવો એની સાથે કેટલીક લાગણીઓ સંકળાયેલી છે। સામાન્ય રીતે ભાવનાત્મક ધાર્મિક સામાજિક જેવી લાગણીઓ ભાવનાત્મક નૈતિક ધાર્મિક અને સામાજિક લાગણીઓ એની સાથે સંકળાયેલી છે। આથી એને કાયદાકીય રીતે અથવા તો સુરક્ષિત બનાવવું એ એક ચર્ચાનો વિષય છે। તેમ છતાં ભારત સરકારે 1971માં ગર્ભપાતને એક કાયદાકીય રીતે રક્ષણ આપેલું છે, બરાબર। તેમ છતાં સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવાનો એક મોટો ઈરાદો ન હતો, તેમ છતાં ભારત સરકારે 1971માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીને સુરક્ષિત આ કાયદો સુરક્ષિત કરવામાં આવેલો છે। હવે આપણને થાય કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભપાત કઈ કઈ કન્ડિશનમાં કરી શકાય છે, તો એ જે કન્ડિશન છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે કે ગર્ભપાત કઈ કન્ડિશનમાં કરી શકાય છે। ગર્ભપાત ક્યારે કરી શકાય, કયા સંજોગોમાં કરી શકાય, ગર્ભપાત કયા સંજોગોમાં કરી શકાય? તો સામાન્ય રીતે જો ગર્ભ અનિચ્છિત એટલે કે અસુરક્ષિત સમાગમ દ્વારા રહ્યો હોય અથવા તો જે ગર્ભ અવરોધક પદ્ધતિઓ છે, ગર્ભ અવરોધક પદ્ધતિ નિષ્ફળ જાય છે અને એને કારણે જો ગર્ભ રહ્યો હોય તો એવી કન્ડિશનમાં ગર્ભપાત કરી શકાય છે। ત્રીજું, જો ગર્ભ બળાત્કારનું પરિણામ હોય એટલે કે કોઈ બળાત્કાર થયો હોય અને એને કારણે જો ગર્ભ રહ્યો હોય તો એવી કન્ડિશનમાં ગર્ભપાત કરી શકાય છે। ચોથું, જો ગર્ભ સતત ગર્ભધારણ એ માતાના જીવન માટે હાનિકારક હોય તો ગર્ભપાત કરી શકાય છે, અને જો બાળક ક્ષતિયુક્ત પણ હોય
ક્ષતિયુક્ત હોય એટલે કે બાળકને નુકસાન હોય તો એવી કન્ડિશનમાં ગર્ભપાત કરી શકાય છે. સામાન્ય રીતે જોઈએ તો અસુરક્ષિત સમાગમ દ્વારા જો ગર્ભ રહ્યો હોય તો ગર્ભપાત કરી શકાય છે. ગર્ભ અવરોધક પદ્ધતિ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ એ બધી ગર્ભ અવરોધક પદ્ધતિ અપનાવવા છતાં એ નિષ્ફળ ગઈ હોય અને જો ગર્ભ રહ્યો હોય તો એની કન્ડિશનમાં ગર્ભપાત કરી શકાય છે. જો ગર્ભ બળાત્કારનું પરિણામ હોય તો એની કન્ડિશનમાં ગર્ભપાત કરી શકાય છે. સતત ગર્ભધારણ જો માતાના જીવન માટે હાનિકારક હોય તો અને જો બાળક ક્ષતિયુક્ત હોય, જો બાળકને નુકસાન થતું હોય તો એવી કન્ડિશનમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભપાત કરાવી શકાય છે. સામાન્ય રીતે જોઈએ તો ગર્ભપાતનો સમયગાળો 12 અઠવાડિયા એટલે કે પહેલા 3 મહિનામાં જો ગર્ભપાત કરાવવામાં આવે તો એને સુરક્ષિત માનવામાં આવે છે. પછીના જે 3 મહિનામાં જો ગર્ભપાત કરાવવામાં આવે તો એ સુરક્ષિત નથી, કારણ કે એને કારણે માતાને અને બાળકને નુકસાન થવાની શક્યતાઓ રહે છે. અથવા મોટે ભાગે બાળક કરતા માતાને વધારે નુકસાન થવાની શક્યતાઓ રહે છે. એટલે કે ગર્ભપાતનો મુખ્ય સમયગાળો પહેલા 3 મહિનાનો જ છે. અને એ પણ જે લાયક ડોક્ટર હોય એના પાસે જ ગર્ભપાત કરાવવું યોગ્ય છે. આજે આપણે જોઈએ તો મોટેભાગના મેડિકલ ડેફિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે MTP ગેરલાયક ડોક્ટરો પાસે કરાવવામાં આવે છે, જે કાયદાકીય રીતે નુકસાનકારક છે. સામાન્ય રીતે જે અસુરક્ષિત આ જ પદ્ધતિને ટાળવું જોઈએ તો જ આપણે પ્રેરિત ગર્ભ એટલે કે અસુરક્ષિત સમાગમને ટાળવું, જેને કારણે ગર્ભ રહી શકતો નહીં. તો એવી જ કન્ડિશન રાખવામાં આવે તો પ્રેરિત ગર્ભપાત કરાવવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે આપણે જોઈએ તો આજે આમ છતાં પણ ભારતમાં ઘણા બધા દર વર્ષે પ્રેરિત ગર્ભપાત એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી વિશે અભ્યાસ કરીએ.